સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા ફાયરની અપૂરતી સુવિધાને લઈ કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે અડાજણ શ્રીજી આર્કેડની દુકાનોની સીલ કરાઈ હતી. સુરતમાં સરથાણા ખાતે તક્ષશિલા અગ્નિકાંડ બાદ શહેરમાં તમામ ઇમારતોની ફાયર સેફટી ચેક કરીને નોટિસ ફટકારાઈ છે, જેમાં અડાજણ વિસ્તારમાં આવેલ શ્રીજી આર્કેડની દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી. અગાઉ ફાયરની અપૂરતી સુવિધાને લઈ નોટિસ અપાઈ હતી, જોકે ફાયર સેફટીની સુવિધા ઊભી ન કરાતા આખરે ફાયર વિભાગ દ્વારા શનિવારના રોજ સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે. વધુમાં ફાયર વિભાગ દ્વારા અડાજણ વિસ્તારમાં આવેલ ઋષભ ટાવર અને ટાઈમ સ્ક્વેરમાં સીલિંગની કાર્યવાહી બાદ શનિવારે પણ અડાજણ વિસ્તારમાં સીલ મારવાની કામગીરી કરાતા ફાયર સેફટી ઊભી ન કરનાર દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઈશ્વર પટેલ, ફાયર ઓફિસર, અડાજણ ફાયર સ્ટેશન. ગઈકાલે રાત્રે મહેરબાન ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાડિયા સાહેબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી વસંત પડીક સાહેબના આદેશ મુજબ રાંડેર ઝોન વિસ્તારમાં અડાજણ બુલકા ભવન સ્કૂલની પાછળના ભાગે શ્રીજી આર્કેડની અંદર 344 દુકાનો અને 48 ઓફિસોનું સીલ કરવાની કામગીરી પૂર્ણ કરેલ છે. બે વારની નોટિસ પાઠવવામાં આવેલી છે. પત્રક એક જે છે તે 9/2019 રોજ પાઠવવામાં આવેલું છે અને 14/6/2019 રોજ બીજું પત્રકની યાદી નોટિસ પાઠવવામાં આવેલ છે. ફાયરની સુવિધા અમુક દેખાઈ રહી છે, શું કહેશો? પોર્ટેબલ ફાયર એક્સ્ટિંગ્યુશર મૂકવામાં આવેલા છે તે પર ડિસ્ચાર્જ હાલતમાં છે, યુઝ કરી શકાય તેમ નથી અને બેઝમેન્ટની અંદર પોર્ટેબલ સ્પ્રિંકલર સિસ્ટમ અને ફિક્સ ફાયર ઇન્સ્ટોલેશન સિસ્ટમને ફિટ કરવામાં આવેલ નથી. બિલ્ડિંગમાં હોસ્પિટલ બે હોસ્પિટલ અને એક વકીલ, હાઈકોર્ટના વકીલ સાહેબની બે ઓફિસોને ખુલ્લી રાખવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, સુરત. સરધાણાના તક્ષશિલા આર્કેડમાં આગની દુર્ઘટના બની હતી, તેમાં અમેરિકા નાસી ગયેલા બિલ્ડર સૌજી પાઘડાની ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે ધરપકડ કરી હતી. એ સાથે જ ધરપકડનો આંક 11 સુધી પહોંચ્યો છે. તો આ બિલ્ડિંગનો વહીવટ સંભાળનારા વૃદ્ધની પોલીસે પૂછપરછ કરી કેટલીક મહત્વની માહિતી મેળવી હતી. 24/5/2019 રોજ બપોરે 3 વાગે તક્ષશિલા આર્કેડના બીજા માળે એસીના આઉટલેટમાં આ લાગેલી આગ આખી બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે 22 નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા. બીજી બાજુ તે અમેરિકાથી આવી ગયા બાદ 15 દિવસથી નાસો ફરતો હતો અને પોલીસની તપાસ પર નજર રાખતો હતો. પોલીસની ભીંસ વધતા આખરે તે શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં તપાસનીશ અધિકારી સમક્ષ હાજર થઈ ગયો હતો. તો બીજી બાજુ તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગનો વહીવટ કરતા પરબત ચનાભાઈ અકબરીની પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી કેટલીક મહત્વની માહિતી એકત્ર કરી હતી. તપાસનીશ અધિકારી ક્રાઇમ બ્રાન્ચના ACP RR સરવૈયાએ કહ્યું હતું કે આ ગુનામાં અત્યાર સુધીમાં 10ની ધરપકડ થઈ ચૂકી છે. સૌજી પાઘડાની ધરપકડ સાથે ધરપકડનો આંક 11 થયો છે. હજુ આ ગુનામાં પાલિકાના નિવૃત્ત અધિકારી હિમાંશુ ગજ્જર અને હાલ મનપાના વિજિલન્સ વિભાગના ફરજ બજાવતા અતુલ ગોરસાવાલા નાસ્તા ફરે છે. ગઈ 24મી મેના દિવસે સુરત શહેરની અંદર સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડમાં એક ભયંકર આગની ઘટના બનેલી હતી અને જેમાં કુલ 22 બાળકો જે ટ્યુશન ક્લાસીસમાં આવેલા હતા એમનો એ આગની અંદર ગુંગળાઈ જવાથી, દાઝી જવાથી અને એ બિલ્ડિંગ ઉપરથી કૂદી જવાના કારણે મૃત્યુ થયા હતા. ખૂબ જ ગંભીર ગુનો હતો અને જે બાબતની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવેલી હતી. આ ગુનામાં નાસ્તા ફરતા આરોપી સૌજીભાઈ ટપુભાઈ પાઘડાળ, ઉંમર વર્ષ 59, જે આ તક્ષશિલા બિલ્ડિંગ છે એના ત્રીજા માળના સંયુક્ત રીતે બીજા એમના પાર્ટનરો સાથેના ભાગીદાર છે, એમણે ત્રીજો અને ચોથા માળનું ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રક્શન કરેલું હતું અને એમાં ડોમ બનાવેલો હતો અને ડોમની અંદર પણ એક અલાયદું કન્સ્ટ્રક્શન કરીને ટ્યુશન ક્લાસીસ માટેથી ભાડેથી આપેલું હતું અને એ દુર્ઘટનાની અંદર જે કુલ 22 બાળકોના મૃત્યુ થયા હતા એ ગુનાની અંદર આ સૌજીભાઈ ટપુભાઈ પાઘડાળ છે એ નાસ્તા ફરતા હતા. જે તે સમયે તે અમેરિકા ગયેલા હતા અને અમેરિકામાંથી પરત આવ્યા પછી પણ ભારતમાં આવ્યા પછી નાસ્તા ફરતા હતા. તેઓને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. આજે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સૌજીભાઈ છે એ આ 24 તારીખની ઘટના છે. ત્યાર પછી એ તરત જ 27મી મેના દિવસે જ અમેરિકાથી ભારત પરત આવી ગયા હતા, કારણ કે એના દીકરા જિગ્નલને પણ આ જ ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે
અને અહીંયા ભારતમાં આવ્યા પછી જ એ મુંબઈ એરપોર્ટ ઉતર્યા પછી મહારાષ્ટ્રની અંદર અલગ અલગ જગ્યા ઉપર રોકાયેલા હોવાની કેફિયત અત્યારે જણાવે છે. તે સિવાય એમના વતનમાં પણ ગયા હોવાની હકીકત જણાવે છે. પણ તે બાબતે એ ખરેખર ભારતમાં આવ્યા પછી અત્યાર સુધી નાસ્તા ફરતા હતા એ દરમિયાન ક્યાં ક્યાં રોકાયા છે અથવા કોણે એમને આશરો આપ્યો છે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સુરત.